हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને બીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સાતમું જે પ્રકરણ છે એ સમરસ પોથીના માધ્યમથી ભણી રહ્યા હતા। હવે આજના વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ એ જ પ્રકરણને આગળ વધારીશું। તો આગળ વિદ્યાર્થીઓ સમરસ પોથીના માધ્યમથી જ આપણે જોઈએ તો સૌથી પહેલી સૂચના છે, નીચેની દરેક ક્રિયા માટે તમારા ઘરમાં કેટલું પાણી, એટલે કે મગ કે ડોલ, પાણી મગ કે ડોલ એમાં વપરાય છે તે લખો। હવે અહીં તમને લોકોને વિદ્યાર્થીઓ જોવો તો ક્રિયાઓ આપેલી છે। સૌથી પહેલી ક્રિયા છે નાવાની। નાવાની ક્રિયા દેખાઈ રહી છે તમને લોકોને? તો કે બાળક જે છે એ નાહી છે। પછી આ ક્રિયા પીવાની, આખા દિવસમાં તમે કેટલું પાણી પીવો છો એ। પછી છે વાસણ ધોવાની। બે, એક છે બેન છે એ વાસણ ધોઈ રહ્યા છે, અહીં જે દેખાય છે એ વાસણ છે। અને ચોથું છે કપડાં ધોવાની, બેન જે છે એ કપડાં ધોઈ રહ્યા છે। તો સૌથી પહેલાં નાવાની જે ક્રિયા છે, તો વિદ્યાર્થીઓ નાવામાં તમે કેટલું પાણી લઈ શકો? તો કે નાવા માટે એક ડોલ પાણી જોવે, તો અહીં લખવાનું છે એક ડોલ। પછી પીવાનું, તો આખો દિવસ વિદ્યાર્થીઓ તમે આખા દિવસમાં કેટલા ગ્લાસ પાણી પી શકો? તો કે સાત ગ્લાસ પાણી પી શકો, સાત ગ્લાસ પાણી પી શકાય। પછી વાસણ ધોવા, તો વાસણ ધોવા માટે કેટલું પાણી જોવે? તો કે બે ડોલ પાણી જોવે, વાસણ ધોવા માટે કેટલું જોવે? બે ડોલ પાણી જોવે। આ જે છે એ વિદ્યાર્થીએ તેની કલ્પના મુજબ જવાબ આપવા, અહીં જે છે એ કલ્પના મુજબ, એટલે તમારા ઘરમાં વિદ્યાર્થીઓ તમે જે રીતે પાણી વાપરતા હો એ મુજબ તમે અહીંયા જવાબ લખી શકો છો। મેં તમને જે જવાબ લખાવ્યા એ નોર્મલી, એટલે કે દરેકના ઘરમાં સામાન્ય રીતે આટલી વસ્તુ વપરાતી હોય, આટલું પાણી વપરાતું હોય। કપડાં ધોવામાં વિદ્યાર્થીઓ ચોથું જે ચિત્ર છે એમાં કપડાં ધોવામાં ચાર ડોલ પાણી જોવે, તો એમાં લખવાનું છે ચાર ડોલ। મેં લખ્યું એવી રીતે તમારે પણ લખવાનું છે, બરાબર વિદ્યાર્થીઓ? એની પછી જોઈએ કે અનુમાન કરો અને પછી શોધો, એની પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, અનુમાન કરો અને પછી શોધો। તો સૌથી પહેલો પ્રશ્ન વાંચીશું એમાં, કે કેટલા મગ પાણી રેડવાથી એક ડોલ ભરાઈ જશે? મગ એટલે વિદ્યાર્થીઓ ટમ્બલર, તમે જે ટમ્બલર વાપરો છો નાતી વખતે એ। તો કેટલા મગ પાણી રેડવાથી એક ડોલ ભરી શકાય? તો મોટી ડોલ હોય તો વિદ્યાર્થીઓ તો ઓછામાં ઓછા 10 મગ પાણી રેડવાથી ડોલ ભરાઈ જશે। પછી જેવી ડોલ, બરાબર, નાની ડોલ હોય તો બે મગ પાણી રેડવાથી પણ ભરાઈ જાય। પછી બીજું છે, તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરશો? સ્નાન કરવા માટે વિદ્યાર્થીઓ એક અથવા બે ડોલ પાણી વાપરી શકાય, એટલે એક અથવા બે લખવાનું છે એમાં, એક અથવા બે ડોલ પાણી વાપરી શકાય સ્નાન કરવા માટે। કોઈને બે ડોલ પાણી જોતું હોય, કોઈને એક ડોલ પાણી જોતું હોય। પછી છે, તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? તો એમાં આપણે 20 મગ લખી શકાય। પછી છે ચોથું, ફુગામાં કેટલું પાણી સમાય? તો કે એક મગ પાણી સમાય, ફુગાની અંદર એક મગ જે છે એ પાણી સમાશે। પિચકારી ભરવા માટે કેટલું પાણી જોવે? તો પિચકારી ભરવા માટે અડધો મગ પાણી જ જોશે, તો એમાં લખવાનું છે, મેં અહીંયા લખેલું છે એવી રીતે, અડધો મગ। પછી છઠ્ઠું છે, ઊંટ એક સમયે 9 ડોલ પાણી પી શકે છે, બે ઊંટ એક સમયે કેટલી ડોલ પાણી પી શકશે? એક ઊંટ જે છે એ એક સમયે 9 ડોલ પાણી પીવે છે, તો બે ઊંટ એક સમયે કેટલા? એક ઊંટ 9 ડોલ, તો બે ઊંટ કેટલી? 18, બરાબર, 9 વત્તા 9, એક ઊંટના કેટલા? 9 ડોલ, તો બીજો ઊંટ આમાં ભેગું આવે તો કેટલું? 18 થશે, તો એકડે 8 એ 18। એની પછી જોઈએ આપણે, આપેલા વાસણ કરતાં ઓછું પાણી સમાય તેવું વાસણ દોરો। તો વિદ્યાર્થીઓ મેં અહીં દોરેલું જ છે, ડોલ છે, ડોલ આપેલી છે, તો મેં અહીં કપ દોર્યો છે,
बराबर डोल में पानी समय एनी करता कपनी अंदर ओछू पानी समय तो मैं अही कप दोरेलो छे। पछी छे आपेला वासण करता वधु पानी समय तेवो वासण पर तो ग्लास आपेलो छे एनी सामे मैं शू दोर्यु छे कूंजो जे छे ए दोर्यु छे जग जे छे ए दोर्यो छे तो ग्लास करता जग में वधारे पानी समायशे ने विद्यार्थीओ। एनी पछी छे आमां पण आपेला वासण करता ओछू पानी समय तेवुं बीजुं वासण दोरो तो एक टब आपेलू छे तो एनी सामे मैं ग्लास दोरेलो छे तो टब करता ग्लास में ओछू पानी समय अने पाछी सूचना एवी छे कि आपेल वासण करता वधु पानी समय तेवुं वासण दोरो तो तपेली आपेली छे एनी सामे मैं शुं दोर्युं डोल दोरी छे तो तपेली करता डोल में वधारे पानी समाशे। एनी पछी जोईए आपणे नीचेना वासणोने नानाथी मोटा माप प्रमाणे क्रम नंबर आपो। अहीं तमने लोकोने छ वासणो देखाय छे तो एमां सौथी नानाथी सौथी मोटा सुधी आपणे क्रम नंबर आपवानो छे। एटले कि विद्यार्थीओ सौथी नानुं हशे एने एक पछी एनथी मोटुं एने बे पछी एनथी मोटुं त्रण चार पाँच छ एवी रीते नंबर आपवाना छे। तो आ बधा वासणोमांथी सौथी नानुं वासण कयुं छे સૌથી નાનું વાસણ છે ચમચી બરાબર અહીં તમને દેખાય છે ચમચી તો ચમચીને આપણે આપી દઈએ એક નંબર। એનથી મોટું વાસણ કયું છે તો કે ગ્લાસ ગ્લાસ જે છે એનથી મોટું છે એટલે એને આપશું બે નંબર। પછી એનથી મોટું વાસણ તો કે ટમ્બલર એટલે કે મગ બરાબર એને આપ્યું ત્રણ નંબર। એનથી મોટું વાસણ છે જગ પાણીનો જે જગ છે એ એનથી મોટું વાસણ છે એમાં એના કરતાં પણ વધારે પાણી સમાય તેને ચાર નંબર। પછી છે માટલું તો એના જગ પછી આવશે માટલું એમાં આવશે પાંચ નંબર। એની પછી છે ડોલ ડોલમાં આવશે છ નંબર ડોલમાં સૌથી વધારે પાણી સમાશે। તો આવી રીતે નંબર તમારે પણ આપવાના છે। તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ વિદ્યાર્થીઓ આની પછીના વિડીયોમાં આપણે આગળનું ભણીશું। તો આજનો વિડીયો આપણે અહીં જ સુધી રાખીએ વિદ્યાર્થીઓ। હોમવર્કમાં તમારે મેં તમને જે વિડીયોમાં કરાવ્યું છે એ જ તમારે સમરસ પોથીમાં પૂરવાનું રહેશે બરાબર વિદ્યાર્થીઓ। તો આજનો વિડીયો અહીં જ સુધી રાખીએ। જય સ્વામિનારાયણ।